અમરેલી જિલ્લાના ધારી ખાતે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને ભાજપના આગેવાન દિલીપભાઈ સંઘાણી, કેન્દ્રીય તેમજ સાંસદ નારણભાઈ કાછડિયાની ઉપસ્થિતિમાં માર્કેટિંગ યાર્ડ ખાતે માજી ધારાસભ્ય મનસુખભાઈ ભુવાના અથાગ પ્રયત્નો દ્વારા ટિફિન મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં લોકોના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ટિફિન બેઠકની કાર્યવાહી આજે અમે ધારી મુકામે કરી, જેમાં ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અકુબા જાડેજા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા, આપણા સંસદ સભ્ય દિલીપભાઈ સહિત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના તમામ મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા, ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા અને ધારી પંથકમાંથી આવેલા આગેવાનોના પ્રશ્નોને મનસુખભાઈ ભુવાએ એકત્રિત કરીને એની બધાની સંયુક્ત રજૂઆત પણ અમારી સામે કરી. એ સિવાય પણ ઘણા આગેવાનોએ વ્યક્તિગત રીતે પ્રશ્નોની રજૂઆતો કરી છે, જેમાં મુખ્યત્વે ધારી વિસ્તારમાં ઇકો ઝોનને લગતી સમસ્યાઓ, ઇકો ઝોનને લઈને ખેડૂતોને પડતી હાડમારીઓ, પોલીસને લગતા કેટલાક પ્રશ્નો અને વિકાસને લગતા કેટલાક પ્રશ્નોની રજૂઆતો આગેવાનો તરફથી અમને મળી છે. એ પ્રશ્નોને ઉકેલવા માટેના અમે પ્રયાસો કરીશું. ટિફિનની બેઠક યોજાણી અને ખૂબ સારા માહોલમાં ટિફિન બેઠક પૂર્ણ થઈ અને હવે બધા ટિફિન ખોલી અને ભોજન કરવા માટે તૈયાર. રાજ્ય સરકાર કોઈ વિચારે જાય, લોક પ્રશ્નો ઉકેલાય તે માટે પ્રજા અને પોલીસ મિત્ર બને, પ્રજા અને સરકાર મિત્ર બને એ ઉદ્દેશ સાથે સાથે મળીને જિલ્લા ભાજપના પ્રમુખને કીધું છે કે માનની એમપીજી નારણભાઈને પ્રધાનમંત્રી બનેલે કીધું કે પ્રશ્ન શોર્ટ આઉટ કરી અને જિલ્લાના અધિકારીઓ મિટિંગ કરીને જે જે પ્રશ્નો એમાં નિગલી લોકોના છે એ તત્કાલ ઉકેલાય તે ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર